વાવાઝોડાની અસર ચાલુ અને વાવાઝોડું ગુજરાત રાજ્યને કેટલી કરશે અસર તેના વિશે પણ માહિતી, અને સાથે સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત કેવું રહેશે વાતાવરણ. તો હાલ મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રેમાલ વાવાઝોડું આજે સાંજે ત્રાટકવાની સંભાવનાઓ સાથે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના અલગ અલગ વિસ્તારોની અંદર એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે. બંગાળની કાંઠાની અંદર બને લો પ્રેશર સિસ્ટમ જે હતું એ હવે મજબૂત થઈને તે વાવાઝોડા તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે સાથે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એલર્ટ પણ જાહેર કરવા દેવામાં આવ્યું છે અને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે સાથે દરિયાકાંઠે વાવાઝોડું પહોંચતા પહેલા જ તાકાતવર બને અને ભીષણ વાવાઝોડાની અંદર ભીષણ ચક્રવાતની અંદર તબદીલ થાય એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે બંગાળની ખાડીની અંદર જે સર્જાયેલું છે વાવાઝોડું, એની સાથે સાથે ગુજરાત સહિતના પશ્ચિમ અને ઉત્તર ભાગના જે ભારતના વિસ્તારો જે છે એની અંદર પણ શું ફેરફાર થશે તેના વિશે પણ માહિતી મેળવીએ. તો હાલ મિત્રો, દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોની અંદર વાવાઝોડાની અસરના લીધે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ ચોમાસું 2024 જે છે એ એકંદરે વહેલું બેસે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડું બાંગ્લાદેશની સાથે ભારતના કેટલાક રાજ્યોને અસર કરશે. ક્યાંક ઝડપી પવન ફૂંકાશે તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર વાવાઝોડું બાંગ્લાદેશ અને સાગર દ્વીપ તથા ખેપુપારાની વચ્ચે પશ્ચિમ બંગાળ નજીકના દરિયાકાંઠા પરથી પસાર થાય તેવી હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે આ વાવાઝોડું જ્યારે ત્રાટકશે ત્યારે પવનની ગતિની આપણે વાત કરીએ તો 110 થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો હાલ મિત્રો, રેમાલ વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ અને આગામી થોડા કલાકોમાં જ આ વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારો સાથે ટકરાઈને તે જમીની વિસ્તારોમાં પ્રવેશ કરે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે મિત્રો, બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડું રેમાલ જે છે એ ટકરાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે વાવાઝોડું શક્તિશાળી વાવાઝોડું સાબિત થઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ મિત્રો, આપણે વાત કરીએ તો જૂનના પ્રથમ અઠવાડિયા દરમિયાન જ પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ ગયા બાદ ચોમાસું બેસી જવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આ વરસાદ જે છે એ વીજળીના કડાકા ભડાકા સાથે અને આંધીવન ટોળ સાથે પણ આવી શકે છે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બીજી બાજુ આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર બનેલું જે વાવાઝોડું જે છે એ વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું હોવાનો અહેવાલો મળી રહ્યા છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારે ટકરાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની પવનની ઝડપ પણ વધુ હોવાનું હાલ અહેવાલો મળી રહ્યા છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની પવન જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારોની અંદર, અને સાથે સાથે તાપમાનમાં પણ ઓછે વચન છે વધારો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. જે દિવસ દરમિયાન તાપમાન જે છે એના કરતાં સાંજનું તાપમાન નબળું રહેવાનું હાલ અહેવાલો મળી રહ્યા છે. તો બીજી બાજુ 4 જૂન સુધી જે છે એ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર ફેરફારો જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, ચોમાસું 2024 કેવું રહેશે? તો ગુજરાત રાજ્યની અંદર ચોમાસું ભૂકા કરશે, એટલે કે 106% જેટલું વરસાદ નોંધાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની આગાહી વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર હવે પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને તે પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત આંધી અને વંટોળ સાથે આવી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને બીજી બાજુ વાવાઝોડું જે છે રેમાલ નામનું વાવાઝોડું તે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે. આ સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ આપણે વાત કરીએ તો આગામી 2 થી 3 દિવસ સુધી હીટવેવની આગાહી પણ રહેલી છે, અને સાથે સાથે ઓછે વધારે વધારો ઘટાડો પણ તાપમાનમાં જોવા મળી શકશે. આ ઉપરાંત રાજ્યના અલગ અલગ વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત હવે આગળના 1 અઠવાડિયા બાદ થઈ જાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, બીજી બાજુ વાવાઝોડાને પગલે ચોમાસું વહેલું બેસવાની હાલ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જૂનના પ્રથમ અઠવાડિયા દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ જાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું. આ ઉપરાંત અરબી સમુદ્રની અંદર પણ હજુ એક સિસ્ટમ બની શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હજુ સુધી એની મિત્રો કોઈ અપડેટ નથી આવી, જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું. તો હાલ મિત્રો, રેમાલ વાવાઝોડાની
લેન્ડફોલ પ્રક્રિયા શરૂ અને આગામી થોડા કલાકોમાં જ આ વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારો સાથે ટકરાઈને તે જમીની પર વિસ્તારોમાં પ્રવેશ કરે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે મિત્રો, બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડું રેમાલ જે છે એ ટકરાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે વાવાઝોડું શક્તિશાળી વાવાઝોડું સાબિત થઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ મિત્રો, આપણે વાત કરીએ તો જૂનના પ્રથમ અઠવાડિયા દરમિયાન જ પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ ગયા બાદ ચોમાસું બેસી જવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આ વરસાદ જે છે એ વીજળીના કડાકા ભડાકા સાથે અને આંધી વંટોળ સાથે પણ આવી શકે છે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બીજી બાજુ આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર બનેલું જે વાવાઝોડું જે છે એ વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું હોવાનું અહેવાલો મળી રહ્યા છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારે ટકરાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની પવનની ઝડપ પણ વધુ હોવાનું હાલ અહેવાલો મળી રહ્યા છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ, સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની પવન જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારોની અંદર, અને સાથે સાથે તાપમાનમાં પણ ઓછે વચન છે વધારો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. જે દિવસ દરમિયાન તાપમાન જે છે એના કરતાં સાંજનું તાપમાન નબળું રહેવાનું હાલ અહેવાલો મળી રહ્યા છે. તો બીજી બાજુ 4 જૂન સુધી જે છે એ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર ફેરફારો જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, ચોમાસું 2024 કેવું રહેશે? તો ગુજરાત રાજ્યની અંદર ચોમાસું ભૂકા કરશે, એટલે કે 106% જેટલું વરસાદ નોંધાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની આગાહી વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર હવે પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ જશે, અને તે પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત આંધી અને વંટોળ સાથે આવી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને બીજી બાજુ વાવાઝોડું જે છે રેમાલ નામનું વાવાઝોડું તે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે. આ સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ આપણે વાત કરીએ તો આગામી 2-3 દિવસ સુધી હીટવેવની આગાહી પણ રહેલી છે, અને સાથે સાથે ઓછે વચાંશે વધારો ઘટાડો પણ તાપમાનમાં જોવા મળી શકશે. આ ઉપરાંત રાજ્યના અલગ અલગ વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત હવે આગળના 1 અઠવાડિયા બાદ થઈ જાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, બીજી બાજુ વાવાઝોડાને પગલે ચોમાસું વહેલું બેસવાની હાલ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જૂનના પ્રથમ અઠવાડિયા દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ જાય હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું. આ ઉપરાંત અરબી સમુદ્રની અંદર પણ હજુ એક સિસ્ટમ બની શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હજુ સુધી એની મિત્રો કોઈ અપડેટ નથી આવી, જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું. તો મિત્રો, ત્યાં સુધી જોડાયા તો અમારી ચેનલ સાથે વિડીયોને લાઇક કરજો અને શેર કરજો, તેમજ કોમેન્ટ પણ જરૂર કરજો, અને આબો જ સાથ અને સહકાર આપવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.